ઉમરગામ પોલીસે બ્રાન્ડેડ એવી એવરેસ્ટ મસાલાનો પ્રોડક્ટનો ડુપ્લિકેટ કરી બજારમાં મસાલા વેચવા એક વેપારીની ધરપકડ કરી હતી. ઉમરગામના પડગામની સીમમાં ભારતની જાણતી મસાલા કંપની એવરેસ્ટ બ્રાન્ડનું યુનિટ આવેલું છે, જેમાં મેનેજરને સેલ્સમેન દ્વારા ફરિયાદ મળી હતી કે ગ્રાહકો તરફથી એવરેસ્ટ કંપનીના મસાલાના વજનમાં ઘટ તથા સ્વાદ બરાબર આવતો નથી, જે અંગે કંપની દ્વારા ઉમરગામના ગાંધીવાદી વિસ્તારમાં આવેલ ધ ગુજરાત ટ્રેડર્સ અને વીરા ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ કરી એવરેસ્ટ મસાલા બ્રાન્ડના મસાલાના પેકેટની ચકાસણી કરતા આ મસાલા ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું, જે અંગે કંપનીના અધિકારીઓ પોલીસને જાણ કરી ડુપ્લિકેટ મસાલા વેચતા દુકાનદાર અમીનભાઈની પૂછપરછ કરતા તેમણે મુંબઈના બોલસર ખાતેથી આવતો વિનય નામનો ઇસમ સસ્તા દરે એવરેસ્ટ બ્રાન્ડનો મસાલો આપી જતો હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ અંગે ઉમરગામ પોલીસે કોપીરાઇટ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી દુકાનદાર અમીન હોદાની ધરપકડ કરી હતી, જ્યારે ડુપ્લિકેટ મસાલા સપ્લાય કરનાર વિનયને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.